सूरत शहर आंगणे सूर्यपुत्री तापी नदी तटे मोटा वराजा स्थित गजेरा ग्राउंड में श्री हनुमान चालीसा युवा कथा समिति द्वारा आगामी तारीख 31 मे थी 6 जून सुधी आ कथा योजाशे, जेमा सारंगपुर धामना शास्त्री हरिप्रकाश दास स्वामी 1000 लोकोने कथानु रसपान करावशे। आ कथामा लोको माटे शुं शुं खास व्यवस्था उभी कराई छे अने कथामा कया कया आकर्षणो हशे तेनी तमाम माहिती अमे तमने जणावीए छीए। आ कथा लोकोने सारंगपुर धाममा विराजे श्री कष्मजन देव हनुमानजी अहीं साक्षात होय तेवो अहेसास थशे। आ कथा आगामी 31 मे थी 6 जून सुधी रात्रे साढ़ा अग्यार कलाक सुधी योजाशे, जेमां सारंगपुर धामना शास्त्री हरिप्रकाश दासजी स्वामी कथानुं रसपान करावशे। महत्वनुं छे कि आ कथामां सनातन हिंदू धर्ममां हनुमानजी महाराजनो महिमा जन जन सुधी पहोंचे, तमाम समाजने साथे राखी एक उत्तम राष्ट्रनुं निर्माण थाय, युवानोमां राष्ट्रभक्ति तेमज आध्यात्मिक भक्ति उजागर थाय अने युवानो व्यसनो छोड़ी हनुमान दादाने आदर्श मानी साचा रस्ते वळे तेवा उद्देश्यथी आ आयोजन करवामां आव्युं छे। આયોજકોના જણાવ્યા મુજબ આજના યુગમાં યુવાનો હનુમાન દાદાને પોતાના આદર્શ માને છે, ત્યારે વધુમાં વધુ યુવાનો આ કથામાં જોડાય તે માટે આ કથાનું નામ જ યુવા કથા રાખવામાં આવ્યું છે। આ કથા દ્વારા શ્રી કષ્મજન દાદાના દિવ્ય ચરિત્રોથી યુવા વર્ગને સંસ્કારથી સુશોભિત કરવાનો ઉમદો હેતુ છે। કથામાં યુવાનોને વ્યસન મુક્તિ તેમજ રાષ્ટ્રભક્તિ અને ભક્તિનો સમન્વય થાય તે હેતુ છે। દરરોજ કથા પૂર્વે રાષ્ટ્રગાન પણ કરવામાં આવશે। કથા સ્થળે 25,000 વધુ લોકો બેસીને દાદાની કથા સાંભળી શકે તે માટેનું આયોજન હાથ ધરાઈ રહ્યું છે। આ ઉપરાંત ત્યાં લોકોના વાહનોના પાર્કિંગ સહિતની વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે। મારું નામ શૈલેષ રામાણી છે। આપણા સુરત શહેરમાં હનુમાન ચાલીસા યુવા કથાનું જે આયોજન થઈ રહ્યું છે એમાં ખાસ યુવાનો માટેની કથા સ્વામીશ્રીએ ગોઠવી છે। આ કથાનો ઉદ્દેશ મુખ્યત્વે જે યુવાનો છે જે રાહ ભટકી ચૂક્યા છે અથવા ભટકવાની તૈયારીમાં છે, આ યુવાનો એ રાહ ચૂકાય નહીં અને વ્યસન જેવા દુર્ગુણમાં ફસાય નહીં એની માટે ખાસ આ યુવાનોને જાગૃત કરવા માટે તેમજ જે પડકારો છે ભવિષ્યના એ પડકારો ઝીલવા માટે કેવી રીતની તૈયારી જોઈએ અને એનો સહારો હનુમાનજીના સ્વરૂપને આધારે એમના ગુણોના આધારે કઈ રીતે લઈ શકાય આ તમામ મુદ્દાઓને આવરીને આ કથાનું આયોજન થયેલું છે। અને આ કથામાં રોજના 25,000 વધારે યુવાનો ભાગ લેવાના છે, તેમજ લોકલ મીડિયામાં તેમજ લોકલ ચેનલ અને ગુજરાત લેવલની અને ઇન્ડિયા લેવલની ચેનલોમાં પણ લાઈવ પ્રસારણ થવાનું છે, તો ઘર બેઠા પણ અસંખ્ય લોકો અમનો લાભ લેવાના છે। યુવાનોને ખાસ મેસેજ તો એ જ છે કે અત્યારે ઘણી જગ્યાએ અહીંયા ઇન્ડિયામાં તો હજી ઘણા યુવાનો છે એ મમ્મી પપ્પા સાથે રહે છે, કુટુંબો સાથે રહે છે, પરંતુ હજી ઘણા છોકરાઓ એબ્રોડ ને બીજા અન્ય રાજ્યોમાં રહેવા જાય છે, ભણવા જાય છે। આવા સંજોગોમાં આ જે કથા છે એ બાળકો જ્યારે સાંભળશે, વિદ્યાર્થીઓ જ્યારે સાંભળશે, યુવાનો જ્યારે સાંભળશે તો એમનામાં રહેલી તકલીફો પ્રશ્નો દૂર થાય આ માટે ખાસ કથા આ એમને ઉપયોગી નીવડશે એવું અમે વિચારીએ છીએ। મેરા નામ રાજકુમાર બેદ હૈ। મેં યે જો હનુમાન યુવા કથા સારંગપુર હનુમાન દાદા કી જો સુરત મેં મોટા વરાછા મેં 31 તારીખ સે 6 તારીખ કો હોને જા રહી હૈ, ઇસકા ટાઈમ રાત કો 8:30 સે 11:30 બજે રખા હૈ और इस कथा में करीबन 25,000 से 30,000 पब्लिक डेली इकट्ठी होगी। शहर के सभी गणमान्य व्यक्तियों को प्रशासनिक व्यक्तियों को इसमें आमंत्रण भी दिया गया है। और इस कथा का युवा कथा इसलिए रखा गया है कि आज जो युवाओं में वैष्णव भी बढ़ गया है तो इस कथा के माध्यम से हनुमान जी के गुणों का वहाँ पर व्याख्यान किया जाएगा स्वामियों के थ्रू और उन लोगों में वैष्णव मुक्त कराए, ऐसा भी एक ये इस कथा के साथ ये कार्यक्रम हम लोग करने जा रहे हैं। મારું નામ નીલકંઠ ભગત છે અને અમે શ્રી કષ્મજન હનુમાનજી મંદિર સારંગપુર ધામથી આવીએ છીએ અને સુરત ખાતે સારંગપુર હનુમાનજી મહારાજના આશીર્વાદથી અને પૂજ્ય સ્વામીજીની કૃપાથી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા સમગ્ર સુરત શહેરના આંગણે અને સમગ્ર સુરત શહેરની જાહેર જનતાના હિતાર્થે અને એના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે। હવે
समग्र सूरत आ कथा आयोजन करे छे त्यारे लगभग सूरत शहर तमाम श्रेष्ठीओ आ आयोजन अंदर जोड़ाया छे। अने हनुमान चालीसा कथा एक नवो कंसेप्ट आपणे कहीए तो ये अधूरू गणाशे, पण हनुमानजी महाराजना जीवनमांथी आजना युवानोने बधुं शीखवा मळे अने सनातन धर्मनी अंदर हनुमानजी महाराजनो महिमा वधे अने लोको हनुमानजी महाराजना जीवनमांथी पोतानुं जीवन शणगारे, साहस गुण धीरज वाकचातुर्यता आवा अनेक प्रकारना गुणों मानव पोताना जीवनमां लावे अने पोतानुं जीवन श्रेष्ठ बनावे, व्यक्तिगत रीते अने पारिवारिक रीते माणस सुखी थाय, संपन्न थाय, शांत थाय अने साहस भर्यो पोतानुं जीवन वितावे एवा अनेक एवा उमदा हेतुथी अने माणस पोतानुं जीवन राष्ट्रनी साथे केवी रीते कामे लागी शके एवा उमदा हेतुथी आ समग्र कथानुं आयोजन करवामां आव्युं छे। अने अलग अलग समितिओ वाइज तमे आ निहाळी रह्या छो के खूब मोटा पाये मोटा वराछामां गजेरा ग्राउंडनी अंदर आ कथानुं आयोजन थई रह्युं छे। युवा कथा नाम एटला माटे के लगभग आजनो जे युवा छे ए हनुमानजी महाराजने फॉलो करे छे, हनुमानजी महाराजनी भक्ति करे छे। तो कथाना जे मुख्य वक्ता छे एमणे विचार्युं के आ युवा कथा एटला माटे के युवानोने काम लागे एवी कथा। लगभग आपणे जोता होईए छीए के आजनो युवा जे छे ए भगवानी वातोथी थोड़ो दूर जतो होय छे, पण एने हनुमानजी महाराज प्रत्ये श्रद्धा बहु होय छे। तो हनुमानजी महाराज जे छे ए नृत्य पण करे छे, हनुमानजी महाराज साहस पण करे छे, हनुमानजी महाराज युद्ध पण करे छे, हनुमानजी महाराज भजन पण करे छे, हनुमानजी महाराज ध्यान पण करे छे। बस आ बधा गुणों आजना युवानोमां आवे अने हनुमानजी महाराजनी भक्ति करता थाय, जे खाली फॉलो करे छे हनुमानजी महाराजनी भक्ति अने उपासना करता था अने पोतानुं जीवन श्रेष्ठ बनावे, साहसी बनावे अने धैर्यवाळू बनावे। तमने बधाने ख्याल हशे के कोई एवुं काम नथी के जे हनुमानजी महाराज करी न शके। बस आजनो युवान एवो बने, पत्थर साथे लड़तो बने, हिमालय साथे टकराता बने अने आगळ वधतो बने। तो ए माटे आ कथानुं नाम युवा कथा आपेलुं छे कि जेनी अंदर मेक्झिमम युवानोने लगती बधी हनुमानजी महाराजना चरित्रनो गुणगान કરવામાં આવશે અને પ્રેરણા આપવામાં આવશે। 4 જૂનના રોજ મારા દાદાને મારો અન્નકૂટ કાર્યક્રમ હેઠળ દાદાને વિશેષ રીતે અન્નકૂટ ધરાવવામાં આવશે, જેમાં લોકો પોતાના ઘરેથી દાદા માટે અલગ અલગ વાનગીઓનો અન્નકૂટ લઈને આવશે, જે વિશેષ રીતે ગોઠવણી કરીને દાદાને ધરાવવામાં આવશે। સુરતમાં અતિ ભવ્ય અને પાવન કથાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ પાવન કથાનો લાભ લેવા શહેરની તમામ જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। કથામાં એકત્ર તમામ દાન ભેટ સારંગપુરમાં દાદાના ચરણોમાં અર્પણ કરાશે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।